टीवी स्क्रीन पर पाणीनी भरेली बॉटलोनो आटलो विशाळ जत्थो जोईने आपने कदाच एवं लागशे के आ कोई वेस्ट बॉटलोनो ढगलो हशे अने निकालनी राह जो तो अहीं खड़कलो थयो हशे। परंतु ज्यारे तमे पाणीनी बॉटलना आ गंजावर खड़कलानी भीतरनी हकीकतथी वाकेफ थशो तो तमने दुख अने आश्चर्य एम बन्ने भावने मिश्र अनुभूति थशे। हा, पाटण जिल्लाना चाणस्मा तालुकाना वडावली गामथी मोढेरा जवाना मार्ग पर आप जो क्यारेक पसार थशो तो आ स्थळ पर तमने बे घड़ी अटकवानुं मन थशे। एनुं कारण छे पाणीनी बॉटलनो जत्थो ज नहीं परंतु आ जत्थो अहीं एकठो थवानी पाछळनी एक हकीकत पण छे। ए हकीकत कंईक आवी छे। આજે ભરખિયા આવતી હતી અને સોમે આવતી હતી કાર, એટલે આ જગ્યાએ એક્સિડન્ટ થયું. એક્સિડન્ટની અંદર છ જણા હતા, એમાં બે હતા બાળકો, એટલે બાળકો સો જણ મરી ગયા અને બાળકો થોડો થોડો જીવતા હતા એટલે પાણી પડી કરીને મરી ગયા. એના અપાવ ચડે છે, દરેકને શ્રદ્ધા રાખે એનું કામ કરે છે, કોઈ નહીં પૂજારી કોઈ નહીં ભૂવા અને આ દરેકનું કામ કરે છે. મણિપુરા વડાલીથી મણિપુરાબાજી છોટાથી લઈને જતો હતો અને અકસ્માત થયો હતો. તે રિક્ષામાં રિક્ષાથી સ્વીટ ગાડી અકસ્માત થયો હતો. હું તાકડીથી નીકળ્યો તે અહીંયા પાંચ જણ મૃત્યુ પામે, બે બાળકો પાણી પાણી કરતા મળી ગયા. ત્યારથી બધા પાણી 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 ચડવા માંડ્યા. ત્યારથી બધા આખરી બાધા રાખે પાણી ચડાવે એટલે આવડી મનોકામના પૂરી થાય છે. ત્યારથી આ મંદિર ભૂલું થાય છે. આપને હવે લોકોના દિલમાં ઊભી થયેલી આસ્થાનું મૂળ સમજમાં આવી ગયું હશે. સ્થાનિક લોકો માટે હવે આ બાળ પૂર્વજનું મંદિર બની ગયું છે. એક એવું મંદિર જેની માનતા રાખનારા લોકોને પોતાના દુઃખ દર્દ દૂર થયાની અનુભૂતિ થઈ રહી છે. એક અકસ્માત સ્થળ હવે લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. કોઈ એક વ્યક્તિએ અહીં મૃતાત્માઓના મોક્ષ માટે પાણીની બોટલ ચડાવવાનું શરૂ કર્યું. તે પછી અનેક લોકો તે માન્યતાને અનુસરવા લાગ્યા અને સર્જાઈ ગયો અહીં પાણીની બોટલોનો એક નાનકડો પહાડ. બોટલનો આ પહાડ માત્ર શ્રદ્ધાળુઓને જ નહીં પરંતુ ઉચ્ચ અભ્યાસ કરતા લોકો માટે પણ સંશોધનનો વિષય બની ગયો છે. અમે આજે મોઢેરા મંદિર સૂર્યમંદિર જોવા જઈ રહ્યા હતા ત્યારે વડાવલીથી મોઢેરા જતી વખતે રસ્તામાં અમે આ પાણીની બોટલોનો ઢગલો જોયો અને અમને જાણવાની ઈચ્છા થઈ કે આ શા માટે બોટલોનો ઢગલો થયેલો છે. ત્યારે અમે અહીંયા ઊભા રહ્યા અને હું પોતે પીએચડી કરી રહી છું લોકકલાઓ ઉપર, તો મને પણ એવું થયું કે લોકકલાઓમાં જે લોકોની માન્યતાઓ હોય છે કે કોઈ જગ્યાએ નાની મોટી ડેરીઓ બનાવતા હોય છે તો એના અંદર હું પણ આ વિષયનો પ્રવેશ કરું કે તો હું આ વિષય ઉપર એમાં કામ કરું એવી ઈચ્છા. અહીં કોઈ એક બોટલ ચડાવે છે તો કોઈ આખે આખા કેરેટ પણ ચડાવે છે. અહીં બાળ પૂર્વજ નામની એક દેરીની સ્થાપના કરવામાં આવી છે. બાળ રાહદારીઓ માટે વિસામો પણ બનાવવામાં આવ્યો છે. અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓમાં આ સ્થાનક ગાઢ આસ્થાનું સ્થાનક બની ગયું છે. રોજગાર, આરોગ્ય, સાંસારિક આધિવ્યાધિમાંથી મુક્તિ કે વિદેશ ગમનની ઈચ્છાઓ ફળીભૂત થતા અહીં લોકો પાણીની એકથી માંડીને સો સો જેટલી બોટલો ચડાવે છે અને બાધા પૂર્ણ કરે છે. વડાવલી રોડ પર જે બાળ પૂર્વજનું મંદિર આવેલું છે, જે જૂનું, તે અમે બાધા રાખેલી હતી. તે અમારું કામ સફળ હોવા છતાં અમે દિવેત કરવા આવ્યા છીએ. કેટલી પાણીની બોટલો ચડાવી? 10 બોટલો ચડાવી. કેવું લાગ્યું અહીંયા આવીને? અમને સારું લાગ્યું. અમારું કામ સારું સફળ થઈ ગયું એ પ્રમાણે અમે અત્યારે આવ્યા છીએ. નવાઈની વાત એ છે કે અહીં મિનરલ બોટલોના હજારો કેરેટ પડ્યા હોવા છતાં પણ ક્યારે એક પણ પાણીની બોટલની ચોરી થઈ હોય તેવો બનાવ બન્યો નથી. આમ એક અકસ્માત બાદ એ સ્થળે શ્રદ્ધા અને આસ્થાનો અનોખો ઇતિહાસ રચાઈ જાય અને એક અનોખું આસ્થાનું ભક્તિનું કેન્દ્ર ઊભું થઈ જાય તે વાત પોતાની રીતે જ એક ચમત્કાર છે. વાત જ્યાં શ્રદ્ધાની હોય ત્યાં પુરાવાની સી જરૂર. આવું જ કંઈક જોવા મળી રહી છે ચાણસ્માના વડાવલીથી મોઢેરા જવાના માર્ગ ઉપર. આજે બાળ પૂર્વ તરીકે આ મંદિર અહીંયા બન્યું છે ને અહીંયા આવનાર તમામ જે વાહન ચાલકો જે છે તે અહીંયા પાણી ચડાવે છે ને પોતાની બાધા માનતા પૂરી કરે છે. હર્ષદ પંચોલી, વીટીવી ન્યૂઝ, પાટણ.